હવે આગળ વાત કરીએ તો ધાનંદા મયુરનગરમાં બુટ ભવાની માતાના મંદિરે 4 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ધાંગધ્રા મયુરનગરમાં ગરિયા પરિવારના બુટ ભવાની માનું મંદિર નવ નિર્માણ પામી ચૂક્યું છે ત્યારે ગરિયા ભરવાડ સમાજના મોભી દ્વારા 4 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભરવાડ રબારી માલધારી સમાજના મહંત ઘનશ્યામ ગીરી બાપુ, કનીરામ બાપુ, મૌની બાપુ, ભરત બાપુ અને ઝાલા ભગત બાપુ જેવા પૂજ્ય ગુરુદેવશ્રીઓ 1 મે અને બુધવારના રોજ સવારે માતાજીની આરાધના અને ભક્તોને આશીર્વાદ આપવા પધાર્યા હતા, તેમજ માલધારી સમાજના નામી આગેવાનો અને ભુવાઓ માતાજીના નવરંગા માંડવા તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી, જેમાં તારીખ 28 એપ્રિલથી 2 મે સુધીના માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રખર જ્ઞાની આચાર્ય શાસ્ત્રી કેતનભાઈ મહેતા અને ભૂદેવની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી અને તારીખ 29 મે વહેલી સવારે માતાજીની ભવ્ય શોભાયાત્રા ધાંગધ્રા નગરના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી હતી, જેમાં ગુજરાતભરના નામી DJ કલાકારો માતાજીની ભક્તિથી ધાંગધ્રાવાસીઓને હિલોરે ચડાવ્યા હતા, તેમજ 30 એપ્રિલની રાત્રિએ ભવ્ય લોકડાયરામાં ગુજરાતના નામી કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર ધૂમ મચાવી હતી. ગરિયા પરિવાર દ્વારા સમગ્ર માલધારી સમાજને ખાસ આમંત્રણ પાઠવ્યું હતું, જેમાં માતાજીના નવરંગા માળવામાં ડાક ડાકલાની પણ મોજ અને અલગ જ રૂપમાં જોવા મળશે. 4 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભરવાડ રબારી સમાજના યુવાનોમાં ખાસ જોશ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો. ધર્મેશ રબારી, ZS TV, ધાંગધ્રા.